સક્રિય સપાટીઓ માટે નિર્ગમન કિરણ અને આપાત કિરણ એ બે સમાંતર હોય તેવું પાશ્વીય સ્થાનાંતર કરે છે જે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 9 માં જોઈ લીધું ચેપ્ટર નંબર 9 માં જોઈ લીધું તેમ છતાં જો મારે ફરી પાછું આ વસ્તુ સમજાવી હોય તો અહીંયા દર્શાવું કે કઈ રીતે આપણે એ વાત કરી શકીએ તો કે આપણે લઈ લઈએ કોઈ એક કાચનો લમગન છે આ કાચનો લમગન કાચના લમઘન માટે આપણે આ લમઘન છે અને એના ઉપર પ્રકાશનું કિરણ આપણે આપાત કરતા હતા અહીંયા બે સપાટીને લંબ દોરી લઈએ તો પ્રકાશનું કિરણ જયારે આપણે આપાત કરતા હતા ત્યારે પ્રકાશનું કિરણ આ રીતે આપાત થાય આ એની મૂળભૂત દિશા હતી અહીંથી વકરી ભવન પામીને અહીંયા જાય અને ન્યાથી પાછું વક્રી ભવન પામીને આ રીતે જાય એટલે જે આપાત હતું આપાત કિરણ હતું અને જે નિર્ગમન કિરણ હતું એ બંને એકબીજાને સમાંતર થઈ જતા હતા અને સમાંતર થાય ત્યારે એમની વચ્ચે જે અંતર હતું આ જે અંતર છે એને પાશ્વીય સ્થાનાંતર કહેવાય આ જે અંતર છે આને હું ધારો કે x વડે દર્શાવું તો x શું છે તો કે પાશ્વીય સ્થાનાંતર x છે એ પાર્શ્વીય સ્થાનાંતર પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું તો કે આકૃતિ માટે આપણે કહીએ કે આ જે આપાત કિરણ છે એને સમાંતર નિર્ગમન કિરણ આપાત કિરણ અને નિર્ગમન કિરણ જે સમાંતર છે એમની વચ્ચેનું જે લંબ અંતર છે એને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય તો એ લંબઘન શું કરતો તો કે આપાત કિરણની દિશા તો એની જ રહેતી પણ એની જગ્યા બદલાવી નાખતો હતો એની દિશા નહોતો બદલાવતો એ જ દિશામાં જાય છે પણ જગ્યા બદલાવી નાખી આ જ દિશામાં જાય છે પણ જગ્યા બદલાવી પ્રિઝમમાં પ્રિઝમમાં તો તો કે બે બે ત્રિકોણ ત્રિકોણ આકાર આકાર પાયા પાયા આને તમે સામેથી જુઓ છો આ એક છે આ ત્રિકોણ આકાર એકઝેટ એની પાછળ એની પાછળનો હાથ ઊંધો ફેરવી નાખું આ બે આ બંને ત્રિકોણ આકાર પ્રાય છે પછી શું કીધું છે ત્રણ લંબ ચોરસ બાજુ તો ત્રણ લંબચોરસ પાસુએ બાજુને બતાવીએ આ પાયો એક પાછળ પાયો બે લંબચોરસ બાજુ ક્યાં આવેલી છે ધ્યાનથી જો આ એક આ આ બે અને નીચે ત્રણ એક લંબચોરસ બાજુ આ બીજી લંબચોરસ બાજુ જે તમને દેખાય છે અને આ ત્રીજી લંબચોરસ બાજુ જે તમને દેખાય છે તો ટોટલ પાંચ સપાટી એક બે ત્રણ ચાર અને પાંચ એ પાંચ સપાટીમાંથી બે સપાટીઓ છે બે સપાટી એ ત્રિકોણ આકાર પાયા છે બે સપાટી છે ત્રિકોણ આકાર પાયા અને ત્રણ એટલે બાજુઓ છે આ બાજુઓ વચ્ચે જે ખૂણો રચાય એને કહેવાય પ્રિઝમ પ્રિઝમકોણ એટલે ફરી પાછું અહીંયા પ્રિઝમ દર્શાવું તમને જે ત્રિકોણ આકાર ભાગ દેખાય છે જોવાનો આ ત્રિકોણ આકાર ભાગ દેખાય છે એમની વચ્ચેનો ખૂણો એટલે આકૃતિ દોરીને હું સમજાવું તો આ ધારો કે હું પ્રિઝમ દોરું છું તો આ ત્રિકોણ આકાર ભાગ દેખાય છે આ પાશ્વીય બાજુ છે આ એક અને બે એમની વચ્ચે જે ખૂણો બને છે એને કહેવામાં આવે છે પ્રિઝમ કોણ એમની વચ્ચે રચાતો ખૂણો જેને ઓળખવામાં આવે છે પ્રિઝમ કોણ વડે તો આપણે આ પ્રિઝમ વડે થતી ભવનની ઘટના સમજવી છે

આ ડોટેટ લાઈન એટલા માટે દોરી કે આપણે રેફરન્સ લઈ શકીએ હવે ઓરિજિનલ એના કિરણોને આપણે દર્શાવતા જઈએ કે ભાઈ પ્રકાશનું કિરણ છે એ અહીંથી અહીંયા આપાત થાય છે આ રીતે પ્રકાશનું કિરણ છે એ આપાત થાય છે જેનું નામ ટેક્સ્ટબુકે આપ્યું છે આ બિંદુ છે એને P કીધું છે અને આ બિંદુ છે એને E નામ આપવામાં આવ્યું છે અને ત્યાં જો સપાટીને લંબ દોરવામાં આવે તો લંબ સાથે બનતો કેટલો છે છે ધારો કે આ હવે ત્યાંથી પ્રકાશનું કિરણ શું થશે તો કે વકરી ભવન પામે વકરી ભવન પામે શું થશે તો કે આ સપાટીને દોરેલો લંબ છે આ શું છે તો કે આ પાતળું માધ્યમ છે આ શું છે તો કે ઘટ માધ્યમ છે આ પાતળું માધ્યમ છે આ પ્રિઝમનો પ્રિઝમ કોણ એ અહીંયા ત્રિકોણના બિંદુના નામ દર્શાવવા હોય તો પણ આપણે એ બી અને સી વડે દર્શાવી શકીએ આ પ્રકાશનું કિરણ આના પર આપાત થયું હવે વક્રી ભવન પામ છે એટલે મૂળ જે દિશા હતી ત્યાંથી લંબ આપણે આ સપાટીને લંબ દોર્યો છે આ સપાટીને દોરેલા લંબની નજીક જશે લંબની નજીક જશે પાસે પહોંચે ઘટમાંથી પાતળા માધ્યમમાં જશે મોટા વકરી ભવન થી નાના વકરી ભવન જશે એટલે અગેન આપણે લંબ દોરીએ એ સમજાવવા માટે કે વકરી ભવન કેવું થશે

એને કયું કેવાય તો કે આ જે બહાર નીકળું એને કહેવામાં આવે છે હવે આ નિર્ગમન કિરણ ને હું અહીંયા પાછળ લઈ જાઉં કાલ્પનિક રીતે તો મને ખબર પડે કે મૂળ આપાત કિરણ આ દિશામાં છે છેલ્લે નીકળું ને ત્યારે આ દિશામાં થઈ ગયું તો ખૂણો બદલી ગયો કેટલી જગ્યા બદલી તો કે આટલી જગ્યા બદલી આ દિશામાં જતું તો એની બદલે આ દિશામાં જવા મળ્યું દિશા બદલી નાખી દિશા બદલી નાખી તો જે દિશા બદલી એ દિશા બદલી એને અનુરૂપ ખૂણો છે એને કહેવામાં આવે છે વિચલન કોણ કેપિટલ ડી વડે દર્શાવે બરાબર તો આ રીતે પ્રિઝમમાં વક્રીભવન થશે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબની નજીક જશે ઘટમાંથી માંથી જાય ત્યારે લંબ થી દૂર જશે મૂળ પ્રકાશ નું કિરણ આ બાજુ જતું હતું એની બદલે આ બાજુ જવા માંડ્યું આપાત કિરણ કરતા નિર્ગમન કિરણની દિશા બદલી ગઈ પ્રકાશે પોતાની દિશા બદલી આગળ જ્યારે આપણે લંઘન ની વાત કરી ત્યારે શું કીધું હતું પ્રકાશ પોતાની દિશા ઈની જ રાખે છે પોતાની દિશા ઇની જ રાખે છે જગ્યા બદલી નાખે છે આમાં તો દિશા જ બદલી નાખી તો પ્રકાશ આ પ્રમાણે પ્રિઝમ દ્વારા વક્રી ભવન પામે છે અને છેલ્લું નિર્ગમન કિરણ આપણને આ દિશામાં મળે છે આના અનુસંધાનમાં આપણે જુદા જુદા ખૂણાના નામ આપવા હોય તો પણ આપી શકીએ જોઈએ શું નામ આપી શકાય તો આપાત કિરણ સૌ પ્રથમ અહીંથી દાખલ થયું છે તો ત્યાં જે ખૂણો છે ને હું કહું આપાત કોણ આઈ અહીંયા વક્રી ભવન પામીને લંબ સાથે જે ખૂણો બન્યા આવી હોય વક્રી ભવન કોણ આર અહીંયા આપાત થયું એટલે અહીંયા પણ ખૂણો બન્યો જ છે એનું કોઈ નામ સ્પષ્ટ રૂપે આપ્યું નથી અને સૌથી છેલ્લે જે પ્રકાશનું કિરણ બહાર નીકળ્યું આર શું છે તો કે આર છે વક્રી ભવન કોણ કહેવાય અથવા તો વક્રી ભૂત કોણ કહેવાય ઈ સૌથી છેલ્લે બહાર નીકળું તો ઈને શું કહેવાય તો કે નિર્ગમન કોણ કહેવાય અન્ય નામકરણ આપણે આપણી રીતે કરી શકીએ નામ ટેક્સ્ટબુક મુજબ આપવા એવું જરૂરી હોતું નથી આપણી રીતે નામ આપીએ ધારો કે આ લંબને કોઈ નામ આપવું છે તો આને હું નામ આપી દઉં એમ એન બિંદુ આ લંબને હું નામ આપી દઉં એમ ડેસ્ક એન ડેસ્ક બિંદુ તો આ થયું પ્રિઝમ વડે વક્રી ભવન આ રીતે પ્રિઝમ પોતાના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે હવે એના પછી આપણે શ્વેત પ્રકાશનું વિભાજન પણ જોવાનું છે તો જોઈએ શ્વેત પ્રકાશના વિભાજનમાં આગળ વધીએ એક સામાન્ય પ્રવૃત્તિ પ્રવૃત્તિ એટલે બીજું કશું નથી જે આપણે આગળ કર્યું એ જ વાત આપણે કરવાની છે પણ વધારે અવલોકન કરવાનું છે આ એક આપણે પ્રિઝમ લઈએ છીએ આ પ્રિઝમ ઉપર આપણે એક શ્વેત પ્રકાશને સફેદ રંગના પ્રકાશને આપાત કરવાનો છે આ શું છે તો કે આપણે અહીંયા શ્વેત પ્રકાશ લઈએ છીએ અને આ શ્વેત પ્રકાશને આપણે આના પર આપાત કરવાનો છે આ શ્વેત પ્રકાશ આપાત કરીએ એટલે આ આગળ જો કોઈ પણ પ્રકારનું ભવન ન થાય તો આ દિશામાં આગળ વધે અને અહીંયા હું એવું લખી શકું આ શું છે તો કે આ આપણે જે મૂળભૂત રીતે પ્રકાશ આપાત કર્યો છે એ આપાત કિરણ છે આ પ્રકાશ આપાત કર્યા પછી જો અહીંયા જુદી જુદી જગ્યાએ હું અહીંયા ઓબ્ઝર્વ કરું 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 દરેક જગ્યાએ અવલોકન લઉં તો મને અવલોકનમાં દરેક જગ્યાએ થોડો ફેરફાર જોવા મળે શું ફેરફાર જોવા મળે તો કે ઉપર જોયું ને તો મને અહીંયા લાલ કલરનું કિરણ બહાર આવતું દેખાય લાલ કલરનું થોડુંક નીચે ગયો તો બીજો કલર મળ્યો થોડોક નીચે જોયું તો ત્રીજો કલર મળ્યો હજી થોડુંક નીચે જોયું તો ચોથો કલર મળ્યો હજી થોડુંક નીચે જોયું તો પાંચમો કલર મળ્યો હજી નીચે જોયું તો છઠ્ઠો કલર મળ્યો હજી નીચે જોયું તો સાતમો કલર દેખાય છે કયા કયા છે આ રંગો તો કે આ રંગો ને ધ્યાનથી જોયા તો આ તો મને જાંબલી નીલો વાદળી આ લીલો આ પીળો આ નારંગી અને રાતો એટલે કે વાલી પીનારા અને ઇંગ્લિશમાં એના પ્રથમ પ્રથમ લેટર વી આઈ બી જી વાય ઓ આર વિદ્યોર ગુજરાતીમાં જાની વાલી પીનારા ઇંગ્લિશમાં વિદ્યોર આવાં નામથી ઓળખાય છે તો સફેદ રંગના પ્રકાશને જ્યારે આપાત કર્યું ત્યારે મેં અહીંથી અહીંયા જોયું તો દરેક જગ્યાએ મને અલગ રંગ દેખાડા ના એક સ્ક્રીન મૂકી દઉં તો મને સામે સાત પટ્ટા દેખાવા માંડ્યા મેઘધનુષ્યમાં દેખાય એવું થયું તો એનો અર્થ એવો થયો કે આ સફેદ પ્રકાશ છે એ ખરેખર પોતે એક જ રંગ નથી આટલા બધાનું મિશ્રણ છે અને દરેકનું ભવન જુદું જુદું થાય એટલે અહીંયા નોખા પડી ગયા એટલે આપણને ખબર પડી કે આ તો જુદા જુદા છે વક્રી ભવન નોતું થતું ત્યાં સુધી બધા એક સાથે ચાલ્યા જતા હતા તો આને એક સાથે આ ઘટનાને જોઈ તો આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે આપણને અહીંયા જ સાત રંગો જુદા પડી જાય હજી બહાર જોઈએ તો હજી વધારે જુદા જોવા મળે છે અને આવા સાત રંગોનો વર્ણપટ જોવા મળે છે અર્થાત અહીં આપણને નવી ખબર પડી કે પ્રિઝમ છે એ પ્રકાશનું વિભાજન કરે છે એટલે કે એની અંદર બીજા રંગો હોય તો એને છૂટા પાડવાનું કામ પણ પ્રિઝમ કરે છે અને આ જે ઘટના આપણે અવલોકન કરી એના સાથે સંકળાયેલા મુદ્દાઓ જોઈએ તો કે પ્રિઝમ અહીંયા શ્વેત પ્રકાશનું સફેદ રંગનું વિભાજન કર્યું અને રંગો કયા ક્રમમાં ગોઠવાયેલા હતા તો કે આપણે ઉપરથી વાત કરીએ તો રાતો હતો નીચેથી વાત કરીએ તો જાંબલી હતો એટલે ઊંધા જઈએ તો આપણને ઊંધા જતાં ઉપર રાતો દેખાય છે નીચે જાંબલી જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી ને રાતો જેને આપણે ગુજરાતીમાં યાદ રાખવા માટે એવું કીધું કે ભઈ ગુજરાતીમાં આને ઓળખીએ છીએ ઝાનીવાળી પીનારા અને ઇંગ્લિશમાં વિબ્યોર સાત પ્રકાશ મળ્યા આ સાત પ્રકાશ ભેગા થઈને જે આખો પટ્ટો રચે એ પટ્ટા ને કહેવાય વર્ણપટ કોઈ પણ પ્રકાશ ઘણા બધા પ્રકાશ ભેગા થઈને બનેલા હોય ઘણા બધા રંગો ભેગા થઈને બનેલા હોય પ્રિઝમ એને છૂટો પાડી દઈએ ત્યારે ખબર પડે કે આમાં તો આટલા બધા રંગો હતા તો એ બધાઈને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે વર્ણપટ કહે છે આ જે પ્રક્રિયા છે એમાં આપણે જુદા પાડ્યા તો એને આવે છે વિભાજન ડિસ્પર્શન તો આ જુદા જુદા રંગો જુદા શું કામ પડ્યા તો કે દરેક થાય છે એક સરખું વકરી ભવન થતું હોત તો જુદા પડતું આપણને દેખાત જ નહીં આ બધા રંગો જુદા જુદા ખૂણે વળે છે એટલે આપણે એને જુદા જુદા પાડી શક્યા જોઈ શક્યા એમાં ખબર શું પડી તો કે કોણ સૌથી વધારે ને કોણ સૌથી ઓછું તો કે આપણે જોઈએ ને તો સૌથી પહેલા ઉપર રાતો રંગ મળ્યો સૌથી પહેલા રાતો રંગ મળ્યો તો લાલ રંગ છે એ ઓછો વળ્યો આપાત કિરણની નજીક કોણ હતું તો કે આપાત કિરણની નજીક રાતો રંગ હતો આપાત કિરણથી પહેલા જ રાતો આવતો તો સૌથી છેલે જાંબલી આવતો તો એનો જાંબલી રંગ સૌથી વધુ વળે છે સૌથી વધુ વક્રી ભવન પામે છે આમ દરેક રંગના કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે અને આપણને અલગ જોવા મળે છે તો અહીંયા આપણે એક પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ સાત રંગોમાં વિભાજન થાય છે પ્રક્રિયા જોઈ હવે આ જ વાતને આગળ વધારીએ તો ન્યૂટનને એવું થયું કે હું કાંઈક અખતરો કરું એ કે એવું નથી ને આ સાત હજી બીજા કેટલાય રંગોના બનેલા હોય એટલે એણે શું કર્યું તો કે અખતરો કર્યો હું અખતરો કર્યો તો કે એક પ્રિઝમ વડે મળતા વર્ણપટનું હજી વધારે વિભાજન કરવાની ઈચ્છા થઈને એમ થયું કે સાતના હજી કટકા થઈને હજી બીજા દસ પંદર રંગો મળી જાય તો તો એના માટે એને પ્રયત્ન કર્યો પણ કઈ મળ્યું નહીં પ્રયત્ન કેમ કર્યો એ તો જાણીએ તો કે પ્રયત્ન કરવા માટે એને એક આવો જ પ્રિઝમ લીધો આવો જે પ્રિઝમ હતો ને એને અહીંયા લીધો અને અહીંયા આપણે જે રીતે ગોઠવીએ છે આ સૌડા પ્રિઝમ છે આ સૌડા પ્રિઝમ છે એને શું કર્યું તો કે એને પેલા કરતા ઊંધો ગોઠવી દીધો આ તો બેય સૌડા છે તો ઊંધા ગોઠવ્યા તો કેવી સ્થિતિ થાય તો કે આ એક પ્રિઝમની સામે બીજો પ્રિઝમ ઊંધો કરી દીધો અને ઊંધો કર્યો અને આના પર શ્વેત પ્રકાશ આપાત કર્યો એટલે એઝ યુઝ્યુઅલ જે આગળ જોયું એ જ પ્રમાણે બે કટકા થયા અહીંયા રાતો રંગ નીચે જાંબલી રંગ અને એને હવે બીજા પ્રિઝમ પર આપાત કર્યા તો અહીંયા 12 શું નીકળે છે તો એનો ઓબ્ઝર્વ કરવા માટે અહીંયા ઊભો રહ્યો અને જોયું તો 12 તો એને સફેદ રંગ આવતો જ દેખાણો 12 એને સફેદ રંગ આવતો જ દેખાણો એટલે અહિયાં હવડો રાખવાથી જુદા પડ્યા હતા તો ઊંધો કર્યો તો એને બે ભેગા કરી દીધા એટલે અહીંયા આપાત થયો એ પ્રકાશય શ્વેત હતો અહીંયા બહાર નીકળો એ પ્રકાશય શ્વેત હતો તો ફરીથી આ ઘટનાને જોઈએ એક સૌરો પ્રિઝમ એક ઊંધો એના પર સફેદ પ્રકાશ આપાત કર્યો અહીંયા બે કટકા થયા વિભાજન થયું એ જ પ્રકાશને બીજા નેક્સ્ટ ઉંધા પ્રિઝમ પર આપાત કર્યો તો એને ભેગા કરી દીધા અને બહાર એને સફેદ પ્રકાશ દેખાણો સૌડા પ્રિઝમે જુદા પાડ્યા તો ઉંધા પ્રિઝમ એને ભેગા કરી દીધા એટલે એને એવું હતું કે સાત રંગોની બદલે જાજા રંગો દેખાશે તો ઉલટાના સાતે ભેગા થઈ વળી પાછું શ્વેત રંગ થઈ ગયો તો આ જે પ્રયત્ન કર્યો એમાં કોઈ વધારાના રંગો ન મળ્યા આમ વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાંથી પસાર થવા દીધા એને જોયું કે પ્રિઝમમાં બીજી બાજુ શું મળે છે તો કે શ્વેત પ્રકાશ જ મળ્યો આપાત થયો તો એ પણ શ્વેત પ્રકાશ હતો અને બહાર નીકળો એ પણ શ્વેત પ્રકાશ અહીંયા પણ શ્વેત પ્રકાશ આપાત થયો અને જે બહાર નીકળો પ્રિઝમને ઊંધા જ પ્રકાશ બહાર આવી ગયો આના પરથી ન્યૂટન ને આવ્યું કે સૂર્ય પ્રકાશ સફેદ કહીએ છીએ ને તો એ ખરેખર સફેદ ની બદલે આ સાત રંગોનું મિશ્રણ હશે અને બીજો કોઈ પણ પ્રકાશ જે સૂર્ય પ્રકાશ જેવો દેખાય છે કે સાત રંગોનું મિશ્રણ હોય શકે જાની વાલી હોય તો એને આપણે સફેદ એટલે કે શ્વેત પ્રકાશ તરીકે પણ ઓળખી શકીએ આવી જ એક ઘટના હજુ આગળ જોઈએ આવા સાત રંગો ક્યાં દેખાય છે તો આપણને ખબર જ છે ચોમાસામાં મેઘધનુષ્ય દેખાય છે તો આ મેઘધનુષ્યની સ્થિતિને આપણે સમજવી છે મેઘધનુષ્યની સ્થિતિને સમજવી છે આ છે એ પાણીનું બુંદ છે ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોય વરસાદ પડતો હોય એટલે પાણીના ટીપા અવકાશમાં હોય આ એવું પાણીનું બુંદ છે અને આ પાણીનું બુંદ છે એ પાણીના બુંદ સાથે શું ઘટના બને છે તો કે પાણીના બુંદ પર સૂર્ય પ્રકાશ પડે છે સૂર્ય પ્રકાશ અહીંથી પડે છે એટલે કે આપણે અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ અહીંયા છે કે સૂર્ય છે અને સૂર્યના પ્રકાશના કિરણ સૂર્યના પ્રકાશના કિરણો આની ઉપર પડીએ કેવો પ્રકાશ છે તો કે સૂર્ય તો શ્વેત પ્રકાશ છે શ્વેત પ્રકાશ છે એ આની ઉપર પડે છે શ્વેત પ્રકાશ પડવાથી હવે પછીની પ્રક્રિયા તો કે આની ઉપર પડે એટલે શ્વેત પ્રકાશ માધ્યમ બદલવાને કારણે કોઈ પણ પ્રકાશ હોય વકરી ભવન તો પામે 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 પણ પ્રિઝમ ઉપરથી આપણને ખબર પડી કે કટકાઈ થાય જુદોય પડે વિભાજન થાય અહીંયા એનું વિભાજન થશે તો અહીંયા કઈ ઘટના થઈ બે ઘટના જોવા મળી એક તો વિભાજન થયું બીજું વક્રી ભવન થયું બે ઘટના આ બિંદુએ થઈ ત્યાંથી બીજી સપાટીએ પડે એટલે પાણીનું બુંદ પારદર્શક બહાર નીકળી જવું જોઈએ પણ ત્યાં એક હજુ વધારેની ઘટના થઈ છે આ ઘટના આપણે સિલેબસમાં હાલ નથી અગિયાર બાર સાયન્સમાંય એ ડિટેલમાં છે શું કામ થાય છે અહીંયા પારદર્શક માધ્યમ હોવા છતાં

પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને પાછું વળ્યું વળી હવે અહીંથી તો કે હવે પારદર્શક માધ્યમ છે બહાર નીકળી જશે અને બહાર નીકળીને આ રીતે વ્યક્તિને દેખાશે આ રીતે વ્યક્તિને દેખાય ઉપર રાતો રંગ નીચે જાંબલી રંગ આમાં પણ મિત્રો બે પ્રકાર છે ઉપર જાંબલી ને નીચો રાતો આવી શકે અને ઉપર રાતો ને નીચે જાંબલી આવી શકે પણ એ બંને પ્રકાર આપણે અત્યારે અભ્યાસક્રમમાં નથી એટલે આપણે ટેક્સ્ટબુક મુજબના પ્રકારની ચર્ચા કરીએ કે આ જે પરિસ્થિતિ છે એમાં ઉપર આપણે જોઈએ છીએ તો ઉપર આપણને રાતો રંગ દેખાય છે અને નીચેના વિભાગમાં આપણે જોઈએ તો નીચેના વિભાગમાં આપણને જાંબલી રંગ દેખાય છે તમારે ઊભું કઈ કઈ રીતે 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 રહેવું પડે તો હવે સમજો તમે આ ઊભા છો સૂર્ય ક્યાં છે તમારી પાછળ છે અહીંયા છે ત્યાંથી પ્રકાશનું કિરણ આ રીતે પડ્યું અને તમને મેઘ ધનુષ્ય દેખા એટલે પ્રકાશ પાછળથી આવે પાણીના બુંદ પર પડે અને ત્યાંથી તમને આ સાત રંગોનું વિભાજન દેખાય તમે જમીન પરથી આ સાત રંગોને જોઈ શકો છો આ ત્રણ ઘટના દ્વારા આગળ વધે અહીંયા વળી પાછું વક્રી ભવન થયું કહેવાય અહીંયા પણ આપણે જો ઘટના દર્શાવીએ તો કઈ ઘટના છે તો કે અહીંયા અગેન ચોથી વખત એટલે કે ચોથી ઘટના તરીકે આપણને વક્રી ભવન જોવા મળે છે તો એની સાથે સંકળાયેલા મુદ્દાઓને આપણે ધ્યાનથી જોઈએ મેઘધનુષે વરસાદ પડ્યા પછી આકૃતિમાં જોવા મળતો પ્રાકૃતિક પ્રાકૃતિક એટલે ભગવાન રચે છે કુદરતી રચાય છે આપણે પ્રિઝમ લઈને જ જવું પડતું પ્રાકૃતિક વર્ણપટ છે અને અહીંયા પ્રિઝમ જેવું કામ કોનું છે પાણીના બુંદો અને પ્રકાશ તરીકે શું છે સૂર્યપ્રકાશ મેઘ ધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ રચાય છે શા માટે સૂર્યની વિરુદ્ધ તો કે મેં કીધું કે આપણે અહીંયા ઊભા છીએ સૂર્ય તો આ બાજુ છે અને મેઘ ધનુષ આ બાજુ દેખાય છે આપણને તો સાતેય રંગો આ બાજુ દેખાય છે સૂર્ય આ બાજુ છે એટલા માટે લખ્યું છે કે એની વિરુદ્ધ દિશામાં રચાય છે આ પાણીના બુંદો છે એ પ્રિઝમ તરીકે વર્તે પ્રથમ અહીંયા કીધું ને અને અને વિભાજન વિભાજન પછી પછી ત્યાર આંતરિક પરાવર્તન આ પૂર્ણ આંતરિક પરાવર્તન વળી છેલ્લા સ્ટેપમાં વકરી ભવન તો આવે પણ ટેક્સ્ટ બુકે નથી લખ્યું અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું નું વક્રી ભવન એટલે ચારેય પ્રક્રિયા અહીંયા સ્ટેપ બાય સ્ટેપ દર્શાવી છે પ્રથમ વકરી ભવન પેલું વક્રી ભવન બીજું વિભાજન ત્રીજું આંતરિક પરાવર્તન અને ચોથું બહાર નીકળતા બિંદુએ ભવન કરે છે આ વિભાજન તથા આંતરિક પરાવર્તનને કારણે વિવિધ રંગો અવલોકનકાર એટલે કે આપણા સુધી પહોંચે છે સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને વળી પાછી જ વાત આ સૂર્ય છે પાછળ છે મારી પીઠ સૂર્ય બાજુ છે આપણે જુદી જુદી જગ્યાએ સિટીમાં ઘણી જગ્યાએ ચાર ચોક હોય ત્યાં ફુવારો હોય છે ત્યાં જુઓ તો પણ આવું મેઘધનુષ્ય આપણને જોવા મળે છે તો આ પ્રિઝમ જેવી જ ઘટના પાણીનું ગુંદ છે પ્રિઝમ તરીકે વર્તે છે આ મુદ્દા સાથે સંકળાયેલા જુદા જુદા એમસીક્યુ એક્ઝામ્પલર સાથે સંકળાયેલા પ્રશ્નો આપણને આપેલા છે ક્વેશ્ચન નંબર ત્રણ એક્ઝામ્પ્લરનો છે જે આની પરથી કરી શકાય એના પછીની વાત કરીએ તો મેઘધનુષ્ય રચવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે એક્ઝામ્પલરનો પ્રશ્ન છે પછી અગેન એક્ઝામ્પલરના પ્રશ્ન નંબર આઠ એના પછી વાત કરીએ તો એક્ઝામ્પલરનો પ્રશ્ન નંબર ઓગણીસ તમને ખબર જ છે આ બધા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ આપણી એપ્લિકેશનમાં તો આપણી એપ્લિકેશન ઉપર તમે આ ત્રેમ પ્રશ્નોના સોલ્યુશન જોઈ શકો છો લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ થેન્ક યુ જય હિન્દ